चैप्टर नंबर 1 लेक्चर नंबर 12 तो આપણે 11 માં લેક્ચર માં અણુસૂત્ર કોઈ પણ સંયોજન નું હોય તો એના ઉપરથી ટકાવાર દળ કેમ ગણું એનો દાખલો સમજ્યા. હવેથી ઉલટો કે જો આપણે કોઈ સંયોજન છે એમાં રહેલા તત્વોના ટકાવાર દળ આપ્યા હોય તો એની મદદથી આપણે સંયોજનનું અણુસૂત્ર કેમ મેળવવું, એનું પ્રમાણ સૂચક સૂત્ર કેમ મેળવવું એની થિયરી છે. પણ આપણે આમાં ઊંધું કશું પહેલાં દાખલો સમજશું એટલે થિયરી ઓટોમેટિક આવડી જાય. બરોબર સમજો, આપણે કોયડો જ લઈ લઈએ છીએ બેઠે બેઠો. પહેલાં જ પહેલી વાત તમને પ્રમાણ સૂચક સૂત્ર શું છે એનો જરા ખ્યાલ આપી દો. તો કે કોઈ પણ સંયોજનમાં તત્વનું પ્રમાણ દર્શાવતું સૂત્ર હોય એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. એ કેમ મેળવે બધું આપણે શીખવાનું. તો અહીંયા આપણે સીધી રકમ જોઈએ કે એક સંયોજનમાં 24.27% કાર્બન છે, 4.07% હાઇડ્રોજન છે અને 71.65% ક્લોરિન ધરાવે છે. આ સંયોજનનું મોલર દળ તમને આપી દીધું છે 98.96 ગ્રામ પ્રતિ મોલ. બીજી એક બાબત આ તકે યાદ કરી લઈએ, ઘણીવાર તમને મોલર દળ ન આપે અને એમ કે બાષ્પ ઘનતા, તો આ એક સૂત્ર લખું છું કાયમી માટે યાદ રાખજો. મોલર દળ અથવા આણ્વીય દળ એટલે 2 ગુણ્યા બાષ્પ ઘનતા. શું કરવાનું? બાષ્પ ઘનતા જે આપી હોય એને તમે 2 વડે ગુણી નાખશો. બાષ્પ ઘનતાને 2 વડે ગુણી નાખો એટલે તમને મોલર દળ મળી જાય. તો ઘણી વાર મોલર દળ ન આપે એની જગ્યાએ બાષ્પ ઘનતા આપી હોય. તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેમ મેળવવું એ શીખો. ચોપડીમાં રીત આપી જે મુજબ નથી લેજો, હું સહેલી રીત કોષ્ટક દોરીને આપણે લઈએ. તો આપણે પહેલા એક કોષ્ટક બનાવશું. અહીંયા પહેલા લખશું તત્વની સંજ્ઞા. પહેલા ખાનામાં શું લખશું? તત્વની સંજ્ઞા. પહેલા ખાનામાં તત્વ જેટલા છે એની સંજ્ઞા લખશું. પછી પરમાણ્વીય દળ લખશું બીજા ખાનામાં. પછી આપણને દરેકના જે ટકાવાર દળ આપ્યું છે એ રકમમાં જ આપ્યું એ લખશું. આવી રીતના આપણે સરસ કોષ્ટક બનાવશું. પેલા શું લખવાનું? તત્વની સંજ્ઞા. પછી એના પરમાણ્વીય દળ આ રકમમાં જ આપ્યા છે, એમાંથી જ આપણે લેવાનું, ઘરનું કાંઈ મૂકવાનું નથી. આપણે કયા કયા તત્વ આપ્યા છે રકમમાં આપ્યા એ જ લેવાના. કયા કયા આપ્યા છે? તો કે પહેલું તત્વ કાર્બન છે, બીજા હાઇડ્રોજનના ટકા છે, ત્રીજા ક્લોરીનના ટકા છે. હવે કાર્બન એના ટકા આપ્યા છે 24.27, પછી હાઇડ્રોજનના ટકા આપી દીધા છે 4.07, ક્લોરીનના આપી દીધા છે 71.65. જે આપ્યા છે એ જ લખવાના છે. એટલે સોરી, અહીંયા ટકા અહીંયા લખવાના હતા, ભૂલ થઈ ગઈ, ધ્યાન રાખજો. પરમાણ્વીય દળ કાર્બન નું દળ 12, હાઇડ્રોજન નું 1, ક્લોરિન નું 35.5%. હવે આમાં લખવાનું, મારી ભૂલ થઈ ગઈ હતી સોરી, 24.27, 4.07 અને 71.5. પેલા સંજ્ઞા, પછી પરમાણુ દળ, પછી ટકાવારી જે રકમ આપી છે લખી નાખી. ચાલો ત્રીજું ખાનું પરમાણુનો ગુણોત્તર નો. ત્રણ ખાના થઈ ગયા, ચોથા ખાનામાં પરમાણુની સંખ્યા લખો તો યારે પરમાણુ સંખ્યા અથવા પરમાણુનો ગુણોત્તર આ કેવી રીતે લેવાનો છે? ટકા ભાંગ્યા પરમાણ્વીય દળ કરવાનો છે. યાદ રાખજો, ટકા ભાંગ્યા પરમાણ્વીય દળ કરવાનો. તો 24.27 ભાંગ્યા 12, 4.07 ભાંગ્યા 1, 71.65 ભાંગ્યા 35.5.
તો પર ટકા ભાંગા પરમાણ્વીય દળ અહીંયા પહેલી વાર છે એટલે લખું છું 24.27 ભાંગા 12 4.07 ભાંગા 1 71.65 ભાંગા 35.5 તમારે આ કઈ લખવાની જરૂર નહીં, તમારે સીધું આનાથી કેલ્સીથી ભાંગતું જવાનું, અહીંયા લખતું જવાનું. તો આના જવાબ આવ્યો, આનો જવાબ આવશે 2.02, આનો જવાબ 4.07 જે હતો એના એ જ રહેશે, આનો જવાબ 2.02. તો આ પરમાણુની સંખ્યા મળી ગયા. તો એમ કે સંખ્યાનો ગુણોત્તર. હવે શું કરવાનું બરાબર ધ્યાન આપજો, આખાનું પતે અને સંખ્યાનો ગુણોત્તર એ કહેવાય, પરમાણુ સંખ્યાનો ગુણોત્તર એમ લખો તો ચાલે. અહીંયા સાદો ગુણોત્તર લેવાનો છે. હવે શું કરવાનું, સાદો ગુણોત્તર શું લેવાનું છે, સાદો ગુણોત્તર. એ સાદો ગુણોત્તર કેમ લેવો એ બરોબર ધ્યાન આપજો. અહીંયા જે 3 કે 4 જેટલા હોય તત્વ એ મુજબ અહીંયા મળે જવાબ. એમાં સૌથી નાના જવાબ વડે બધાને ભાગી નાખવાનું. કોના વડે? સૌથી નાના વડે. તો આમાં સૌથી નાનો તો કોણ છે? 2.02 છે. તો બધાને 2.02 વડે ભાગી નાખો, પોતાને પોતાને ભાંગવાનું. 4.07 ભાંગા 2.02, 2.02 ભાંગા 2.02. તો અહીંયા 1 આવી ગયું, અહીંયા 2, અહીંયા કેટલું આવ્યું? 1. અહીંયા 2 પોઈન્ટ સમથિંગ આવશે. જો આઘા પાછું રહે તો છેલ્લે પૂર્ણાંક સંખ્યા લખવાની છે, તો એ આ 2 પોઈન્ટ સમથિંગ રહેશે. જરાક જોઈ લઈએ કેટલું રહેશે. તો કે 4.07 ભાંગા 2.02, તો 2.01 વધે. છેલ્લે અહીંયા પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. પૂર્ણાંક સંખ્યા અહીંયા તો બહુ વાંધો નથી, પણ 1.05 ને એવું આવ્યું હોય કાંઈ તો આખો આંકડો લઈ લેવાનો. આમાં યાદ રાખવાનું, 1ની નજીક હોય તો 1 લેવાનો, પછી 0.5 થી વધારે હોય તો એના પછીનો આંકડો 2 લઈ લેવાનો. તો આ થઈ ગયું પૂર્ણાંક સંખ્યા. અહીંયા આપણો કોષ્ટક પૂરો ફરી એકવાર સમજી લેજો. તમને જે તત્વ રકમમાં આપ્યા હોય એ અહીંયા લખવાના, પછી એ તત્વના પરમાણુ ભાર લખી નાખવાના, પછી રકમમાંથી ટકા લખવાના, ચોથા ખાનામાં શું કરવાનું, ટકા ભાંગા પરમાણુ ભાર એ કરતું જાવ. જોજો ધ્યાન રાખજો આડાવલું ન થઈ જાય. એ કરી નાખ્યું, પછી અહીંયા 3-4 જે જવાબ આવ્યો ટૂંકમાં આખાનું, એમાં સૌથી નાની કિંમત હોય ને એના વડે બધાને ભાગી નાખો એટલે પાછા જવાબ મળે. આમાંથી પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની એટલે આપણી પૂર્ણાંક સંખ્યા મળી જાય. તો કાર્બન કેટલા મળ્યા? 1. હાઇડ્રોજન કેટલા? 2. ક્લોરિન કેટલા? 1. તો આના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર બનાવશું. પ્રમાણ સૂચક સૂત્ર બની ગયું શું બન્યું? કાર્બન એની સંખ્યા કેટલી? 1. હાઇડ્રોજન એની સંખ્યા 1, સોરી એની 2, આ બગડો, અને ક્લોરિન એની સંખ્યા 1. તો શું બની ગયું? CH2Cl. આપણું શું આવી ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. આ મળી જાય પછી આપણે કામ કરવાનું છે સૂત્ર દળ ગણવાનું. પ્રમાણ સૂચક સૂત્ર દળ ગણવાનું. સૂત્ર દળ એટલે આનું દળ ગણી નાખવાનું. 1 ગુણ્યા કાર્બનનું દળ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ વત્તા 1 ક્લોરિનનું દળ. યા ટકાવાર દળ ને પરમાણ્વીય દળ મૂકવાનું. તો કાર્બનનું 12, હાઇડ્રોજન 2 છે એટલે 2, ક્લોરિન 35.5. તો આનો જવાબ આવે 35.5 વત્તા 14, 49.5 જેવો આવ્યો. કેટલો આવ્યો? 49. આ ગ્રામ સૂત્ર દળ આવી ગયું. શું મળી ગયું આપણને? સૂત્ર દળ મળ્યું 49.5 ગ્રામ સૂત્ર દળ મળી ગયું.
હવે આપણે ગુણક સંખ્યા n મેળવવાની છે. ગુણક સંખ્યા n, આ કેવી રીતના n મેળવાય? તો ઉપર આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ રકમ આપ્યું તું જો 98.96, સૂત્ર દળ આપણે મેળવ્યું 49.5. તો 98.96 ભાંગા 49.5 1.9999 એટલે એપ્રોક્સિમેટ લઈ લેવાના 2. નજીકનો આખો આંકડો જ આવે. ગુણક સંખ્યા, ગુણક સંખ્યા કોઈ અપૂર્ણાંકમાં નહીં આવે, આખો આંકડો જ લેવાનો. ગુણક સંખ્યા એના આવી ગઈ. હવે વાત કરી દેવાની આણ્વીય સૂત્ર બરાબર n એટલે આ ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n બે છે, પ્રમાણ સૂચક સૂત્ર શું હતો? C H2 Cl, બધાને બે વડે ગુણો એટલે C2 H4 Cl2. તો આ મળી ગયું આપણને આણ્વીય સૂત્ર. ફરી એકવાર જો શું કરવાનું છે, પેલા કોષ્ટક, હજી એક આવો દાખલો હું ગણાવીશ એક્સ્ટ્રા. પેલા તમને કોષ્ટક બનાવવાનો છે. કોષ્ટક બની જાય એટલે પેલા તત્વ લખવાના, પરમાણુ બાર લખવાના, ટકા લખવાના, ચોથા ખાનામાં ટકા ભાંગ્યા પરમાણુ દળ કરી લેવાનું. એ મળે એમાં સૌથી નાની સંખ્યા હોય એના વડે બધાને ભાગી નાખવો એટલે આપણને અહીંયા જવાબ મળશે. એ જવાબમાં અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક કરી નાખવાનો. પછી પ્રમાણ સૂચક સૂત્ર લખવાનું. કાર્બન 1, હાઇડ્રોજન 2, ક્લોરિન 1. સૂત્ર દળ આના પરમાણુ ભારનો સરવાળો. આ સૂત્ર દળ મળી ગયું. હવે ગુણક સંખ્યા મેળવવાની n. તો ઉપર આણ્વીય દળ જે રકમમાં આપ્યું હોય, નીચે સૂત્ર દળ, ભાગાકાર કરો એટલે અપૂર્ણાંક ન મળે, ક્યારે પૂર્ણાંક જ મળે. હવે આણ્વીય સૂત્ર એટલે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો બે CH2Cl હતું સૂત્ર, એને બે વડે કોણી નાખ્યું, શું મળી ગયું આપણું? આણ્વીય સૂત્ર. તો અગત્યનો છે, 3-4 માર્કમાં પૂછાયા દાખલો, બરોબર સમજી લો. અને તમે જો આ અણુસૂત્ર હોય ને એમાંથી કોમન નીકળે એટલે કાઢી નાખો. જો આ બધામાંથી બે કોમન નીકળી જાય, બે કાર્બન છે, 4 હાઇડ્રોજન ને 2 ક્લોરિન, બે કાઢી જવા દો તો શું થઈ ગયું? એક કાર્બન, એક એની સામે 2 હાઇડ્રોજન ને 1, તો આનું પ્રમાણ શું થયું? કાર્બન હાઇડ્રોજન ને ક્લોરિનનું પ્રમાણ 1:2:1 થયું. એ પ્રમાણ દર્શાવતું સૂત્ર એટલે એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. ચલો આ સ્ક્રીનશોટ લઈ લો, હજી એક આવો દાખલો ગણાવું છું. ચલો આ એવો જ પાછો એક્સ્ટ્રા દાખલો. એક સંયોજનમાં કાર્બન 54.55%, હાઇડ્રોજન 9.06% અને ઓક્સિજન 36.39% છે. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણો. મોલેક્યુલર વેટ આપી દીધો છે, મોલર દર 88 આપી દીધું છે. તો ચલો આપણે પેલા કોષ્ટક બનાવશું. કોષ્ટકમાં પેલા ઉપર શું લખશું? અહીંયા તત્વની સંજ્ઞા, પછી પરમાણ્વીય દળ, પછી ટકાવાર દળ. ખાના પાડી જ લેવાના. ત્યાર પછી પરમાણુનો ગુણોત્તર, પછી ચોથા એના પછી ખાનામાં સાદો ગુણોત્તર અને છેલ્લે પૂર્ણાંક સંખ્યા. ચલો કયા કયા તત્વ આપ્યા છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ તત્વ આપ્યા છે રકમમાં જે એમાંથી લખ્યા. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. ચલો ટકાવાર દળ, કાર્બનનો 54.55%, હાઇડ્રોજનનો 9.06%, ઓક્સિજનનો 36.39%. ચલો પરમાણુનો ગુણોત્તર કેમ મેળવવાનો? ફરી એકવાર યાદ કરો,
ઉપર શું રાખવાનું ટકા ભાંગ્યા પરમાણુ દળ 54.55 ભાંગ્યા 12 9.06 ભાંગ્યા 1 36.39 ભાંગ્યા 16 ચલો દરેક ના જવાબ મેળવી લેવાના અહીંયા 54.55 ભાંગ્યા 12 એટલે 4.55 9.06 ભાંગ્યા 1 એટલે 9.06 36.39 ભાંગ્યા 16 તો 2.27 આપણને પરમાણુનો ગુણોત્તર. હવે સાદો ગુણોત્તરમાં શું કરવાનું ફરી યાદ કરો કે આ ત્રણ જવાબ છે એમાં સૌથી મોટો જવાબ હોય એને કઈ નથી કરવાનું, પણ સૌથી નાનો જવાબ હોય એના વડે બધાને ભાગી નાખવાનો. તો કોના વડે બધાને ભાગવાનું થશે? નાનો જવાબ કોણ છે? 2.27. તો 4.55 જરાક જગ્યા મોટી કરના એને ભાંગ્યા 2.27 પછી 9.06 ભાંગ્યા 2.27 અને 2.27 ભાંગ્યા 2.27 પોતાને ભાગવાનું જો એમાં ભૂલી ન જતા. ચલો આનો જવાબ ઓકે બે આવશે. આનો જવાબ 3.99 આનો જવાબ 1. હવે આને પૂર્ણાંકર નાખો તો 2 નો પૂર્ણાંક 2 જ થાય. 3.99 એટલે 4 ની નજીક નો થયો 1. હવે ધારો કે અહીંયા 3.02 હોત કે 3.2 હોત તો 3 આવે. 3.5 ની ઉપર હોય તો 4 કરવાના, એની નીચે હોય 3.5 ની નીચે હોય તો કેટલા કરવાના? 3. અહીંયા આપણો કોષ્ટકનું કામ પૂરું થઈ ગયું. હવે આના ઉપરથી શું લખશું? પેલા તો કે પ્રમાણ સૂચક સૂત્ર બનાવશું. પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? પ્રમાણ સૂચક સૂત્ર તો કે એક કાર્બન એટલે C2. H ની સંખ્યા કેટલી આવી? 4 એટલે H4. O ની સંખ્યા કેટલી આવી? 1 એટલે O1. હવે સૂત્ર દળ મેળવવાનું. સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર દળ આના ઉપરથી 2 ગુણ્યા કાર્બન નું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન નું પરમાણ્વીય દળ. 2 કાર્બન નું દળ 12, 4 હાઇડ્રોજન નું 1, ઓક્સિજન નું દળ 16. તો 12 દુ 24 વત્તા 4 વત્તા 16 16 ને 4 20 ને 24 44 ગ્રામ સૂત્રદળ ઇન્વર્સ. તો સૂત્રદળ કેવું આવી ગયો? 44. હાલ હવે શું શોધવાનું? ગુણક સંખ્યા. ગુણક સંખ્યા n ઉપર શું રાખવાનું? આણ્વીય દળ અથવા મોલર દળ છેદમાં સૂત્રદળ. આણ્વીય દળ રકમ માપ્યું છે કેટલું? 88. સૂત્ર દળ 44. તો ગુણક સંખ્યા કેટલી આવી ગઈ? 2. પછી એવું નથી બધા દાખલા 2 જ આવે, કોઈકમાં 1 જ આવે. ત્રણ સૂત્ર ને પ્રમાણ સૂચક સૂત્ર બે સરખા હોય. ચલો હવે મારે બનાવી નાખવાનું છે આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર શું થાય? ઓકે એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો એન ની કિંમત 2. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું હતું? તો કે C2H4O1. બધાને 2 વડે ગુણી નાખો તો શું થઈ ગયું? C4H8O2. તો આ મળી ગયું શું? આણ્વીય સૂત્ર. બહુ સહેલા દાખલા છે, બરોબર આ જ રીતે કરવાના છે. સ્ક્રીનશોટ લઈને સમજીને ગણી નાખજો, ન સમજાય તો પૂછજો.